બે દિવસીય જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર શ્રીનગર પહોંચ્યા રાહુલ ગાંધી. વિધાનસભા ચૂંટણીને લઈ પાર્ટી નેતાઓ સાથે રાહુલ અને ખડગે કરશે બંધન. કેશવ પ્રસાદ મૌર્યએ ફરી સીએમ યોગીના કર્યા વખાણ. કહ્યું યોગીએ ન તો રામભક્તિ સાથે સમજૂતી કરી ન રાષ્ટ્રભક્તિ સાથે. કલ્યાણસિંહના પથ પર ચાલી રહી છે યોગી સરકાર. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં પૂર્વ પ્રિન્સિપાલની સતત છઠ્ઠા દિવસે સીબીઆઈએ કરી પૂછપરછ. સંદીપ ઘોષની કારની પણ થઈ તપાસ. એએસઆઈ અનુપ દત્તાની આરોપી સંજય સાથે મિત્રતાનો ખુલાસો. વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના કાર્યાલયને મળ્યું આઈએસઓ 9001 સર્ટિફિકેટ. નારાયણ સેવાથી કાર્યરત કાર્યાલયને બીએસસીઆઈસીના અધિકારીઓએ આપ્યું પ્રમાણપત્ર. કોલકાતામાં તબીબ સાથે રેપ વિથ મર્ડર કેસમાં કેન્દ્રની બાહેંધરી બાદ અમદાવાદના તબીબોએ સમેટી હડતાળ. કેન્દ્રના તબીબોને સીઆરપીએફ સુરક્ષા આપવાના નિર્ણયને આવકાર્યો. અણઘડ ટ્રાફિક સમસ્યા અને પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે હાઈકોર્ટે લીધું સ્વયં સંજ્ઞાન. હાઈકોર્ટે સુઓ મોટો અરજીમાં બાર વિભાગને પક્ષકાર તરીકે જોડ્યા. આવતીકાલે હાથ ધરાશે.